أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أزني تاريخ ديمانش 21 أفريل 2019 après un château de plaisir matché que j'ai un tournoi IDP 3 no bijou divoste ne mi journée matché tane de joueur loco gana loco tane pose déjeuner matché pose namaz sat sate to après samne banye jamat na promok saib che que je joshi la actif che abdo événement karwama madad karwama તો આપણે આ પ્રોફિટ કરે છે કે એના પછી જરાક ટેમ છે તો આપણે એને સવાલ કરશો સૌથી પહેલા સલામુ અલેકુમ અલેકુમ સલામ અઉઝુ બિલ્લાહી મિન શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ હોજા ટીવીના ટેલેસ્પેક્ટેટર સલામુ અલેકુમ અલેકુમ સલામ IDP 3 મેકેરુ ડાટ ડિસિઝન લીડી એટલી અમને બીક હતી બધા અમારા જૈન કહેતા હતા કે તોતો આ દાંતમાં આપણને પ્રોબ્લેમ થશે વરસાદનો ઠંડીનો ને અમારા પાસે બીજી દાંત નહોતી એટલા ઇવેન્ટમાં છે આપણા જમાતના આપણા બધી તારીખો ઇસ્લામિક માય રમઝાન પછી મોહરમ પછી ઓલું પછી ટિકિટ અભિયાન એ બધે આવી શકે એમ તો અમે આ ડિસિઝન લીધું હતું પણ મેં લોકોને એટલું જ કીધું કે તમે અલ્લાહ ઉપર વિશ્વાસ રાખો ને જો તમારું દિલ સાફ દિલથી તમે કરતા હશે ને હ્યુમિલિટીથી કરતા હશો તમે તો આપણને કાંઈ વાંધો નહીં આવે અલ્હમ્દુલિલ્લાહ ચાર દિવસ મોર ઓને તે આ 7 ડિગ્રે રેસંતી 4 ડિગ્રે ને આ આપણને 3 દિવસ એવા મહિલા છે કે આપણને એમ થાય કે આપણે મદગસ્કર ચિલિયાર ગામમાં બેઠા છે એવી ગરમી પડે છે ને માશાલ્લા અલ્લાહનો લાખ લાખ શુકર માંગે છે અમે બધું સરખું પસાર થાય છે ને એટલું એટલું માણસ આવ્યું છે આપણે કે અમને પોતાને ખબર નથી પડતી અમે કેમ કરે એટલી એકી પ્રેસ્ક્રિપ્શન આવી એટલા એત્રાંજેથી બધે આવ્યા કે ખરેખર અમે તો જેટલો અલ્લાહનો શુકર કરે એટલો ઓછો છે હવે આપણે હવે જરાક ડેટા લેશો કે કેટલા બધે જોયર હતા કેટલી એકીપ હતી આ પેપર કેટલા આવ્યા છે બહારથી અને તમે કેટલા રોપા ડિસ્ટ્રીબ્યુટ કર્યા વગેરે વગેરે આ બધું કેમ હતું ઓર્ગેનાઇઝેશન સૌ સહેલું છે 144 એકીપ એન્વિરો મને બરાબર યાદ નથી પણ મને ખબર 140 એકીપ ઓલી હતી જણની 45 એકીપ મને લાગે છે આ પેપર ઉ 42 એકીપ બૈરાઓ નથી આપણે મલ્ટીપ્લીએ પર 3 બધું કરી લઈએ તો એમ લખો કે 140 240 પર 3 5 બૈરાઓની ડુબલેટ હતી બૈરાઓ donc 80 plus 140 par 3 450 plus 80 environ 550 repas amiens distribués kaira c'est bade joueur match par contre jetla par comme les téléspectateurs ne bade ave c'est ajou bajouti allo ko mate a bar bar meter na stand raika c'est ema apra passe jate jat ni sik mogo અહીંયા પેટી સમોસા વગેરે વગેરે ગ્લાસ બધું આપણે ક્રેપ ગતો શું નથી આપણે રાખ્યું અહીંયા ટેસ્ટે કરીને બધું રાખ્યું છે ને અલ્હમ્દુલિલ્લાહ અમને આ લોકોનું રેતુર બધું પોઝિટિવ જ છે સેતાજીર કે બધાય ને વેમાં આ ખાવાનું જે અમે ટેસ્ટે કર્યું હતું બધાને ભાવે છે સરખાઈથી ને બધાએ પેટ ભરીને ખાય છે લે છે ને મજા કરે છે અલ્હમ્દુલિલ્લાહ આપણે બસ ખુદાનો શુકર કરે કે આજે ઓર્ગેનાઇઝેશન હતો એ આપણે સારો નિયતથી ખુલ્લુસની સાથે કરવામાં આવેલ છે તો એમાં કંઈ શક નથી કે એમાં કંઈ પ્રોબ્લેમ થાય કે આનોમાલી હોય બસ કાલનો દિવસ છે હજી હજી કાલનો દિવસ છે હા ઇન્શાલ્લાહ મને એટલું જ કહેવાનું છે કે ખરેખર ભલે હું પ્રેસિડન્ટ ડોનર છે પારિયાર ક્લબનો પારિસ જમાત બાનિયોનો હું પ્રેસિડન્ટ છું પણ ખરેખર જે આપણા જવાનોએ આ કામ કર્યું છે એક વર્ષ થયા તૈયારી માર મગજ કામ નથી કરતો આ બધી તૈયારી લોકોએ કેવી રીતના કરી છે ભલે અમારું સુપરવિઝન હોય પણ એટલું લોકોએ કામ કર્યું છે સરખું બધું કે કાંઈ પણ લોકો ભૂલ્યા નથી હું બધાને રિમેર્સિએ કરું છું કદાચ ને રેયુનિયન એકીપ કે મદગસ્કારની એકીપ કે
બધે જેટલા છેટે છેટેથી આવ્યા છે કદાચ કાંઈ અમારી ભૂલ થઈ ગઈ હોય ને ઇન્સાન તો ભૂલને પાત્ર છે તો કાંઈ પણ અમારી ભૂલ થઈ ગઈ હોય હું બધાય પાસે મોટા દિલ રાખીને તમે અમને માફ કરી દેજો ખરેખર હું તમારી પાસે માફી માંગુ છું હવે આખરે હું સવાલ કરીશ તમારા બારામાં તમારું પારકોર કે તમારો જન્મ ક્યાં થયો હતો પછી તમે કઈ જમાતમાં રહેતા હતા પછી ક્યારથી તમે અહીંયા પારી સાહેલા છો અને તમારે કદાચ કેવું હોય તો કામ ધંધો શું હતો અને પછી આખરમાં હું તમને સવાલ કરીશ કે તમે પેતાંકમાં પાર્ટિસિપેટ થયેલા હતા તમે ક્યાં પહોંચી ગયા તમારી એકીપમાં કોણ હતો પછી મારા છેલ્લા સવાલ હશે તો મારું પારકુર બહુ લંબુ છે અને કોમ્પ્લિકે છે તો એ હું ટૂંકમાં હું તમને સમજાવી દઈશ મારો જન્મ થયો છે ચિલિયાર મદાગાસ્કરમાં 59માં આવ્યો હું 75-76 લિયોનમાં આવ્યો હતો વાં બહેણો પછી પારિસ આવ્યો મદાગાસ્કરમાં ચિલિયારમાંથી હું ફૈઝનું કામ કોમર્સ કરી નાખ્યું હતું અહીંયા આવીને હું રેમેસીએ કરું છું અનિલ સોબાફિસને મારો હાથ પકડી પોતાએ ને મને ફૈઝ કમિટીમાં ગરાવ્યો પોતાએ અહીંયા પારિસ જમાતમાં ત્યારે આપણા પાસે ઇમામ બારગા કે કાંઈ નહોતું અહીંયાથી હું ગયેલો છે ડોંક ઓન પે દીર કે ડેપી 80 હું આ જમાતમાં કામ કરું છું ને પછી આસ્તે આસ્તે બધી જેટલી કમિટી અહીંયા બેઠી છે એમાં બધેમાં હું પાર્ટિસિપેટ કર્યો ને અલ્લાએ મને પછી આપણી જમાતને ને આપણા મેમ્બરોને મને નસીબ કર્યું કે હું આ લોકો માટે હું કામ કરું ને હું પછી પ્રમુખ થયો ને આજે મારો 10મું વર્ષ પ્રમુખનો છે C'est-à-dire j'ai fait 3 mandats plus deux autres mandats. Et là, 5 mandats, mais 10 mois maro, ça l'est président. Donc voilà mon parcours. Pétanque Barama, t'amène badin khabar ase ke apre organisateur hoy to apro magaz badi vyadi ma je joye ne hu hushyar nathi pétanque ma ke on va avouer la vérité donc અમે બસ ગઈકાલે રાતને અમે હાયરા ને અમે કોન્સોલન્ટમાં હવે બપોરના અમે રમશું ઇન્શાલ્લાહ દુઆ કરજો છેટે પૂગે તમારી એકીપમાં કોણ કોણ હતું મારી એકીપમાં હું મારો દીકરો યાનિક ને અઝીઝ દાયા છે અમે સિમ્પલ એકીપ બનાવી છે અમે કોઈને પેડાવ્યા નથી અમે જસ્ટ પુર પાર્ટિસિપે એ સામ્યુઝે કો અને કદાચ તમે હારી જાઓ તો કંઈ વાંધો નહીં જે બીજા રમતા છે તેઓ ખાટશે તે પણ આપણે ઇન્શાલ્લાહ જોઈને રાજી થશું કે તેઓ અહીંયા પાર્ટિસિપેટ થયા અને એ યાદગીરી રહી જશે કે તેઓ અહીંયા પ્લેઝરમાં એક દિવસ આવ્યા હતા અહીંયા કોંકોર હતો અને તે જમાનામાં આપણા પ્રમુખ સાહેબ હતા માશાલ્લાહ કે તમે મોટાને આ જવાબદારી સંભાળેલા છો હા ખરેખર આમાં કાંઈ પસ્તાવાની જરૂર નથી આપણેને કારણ કે એવું છે કે બધા આખા દુનિયામાંથી આવ્યા છે બધા હોશિયાર બધા ને આપણે હારી જઈએ તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી એટલી પણ જોવાની આપણને મજા આવે છે તો નોસેલમાં આપણે મદાગાસ્કરવાળા આપણે હિન્દી બધા અહીંયા આપણે જોઈ છે પણ આ આખા પરકોમ બધા આ પ્લેઝર દેશના બધા અહીંયા આવે છે બધું જોવા આપણું ઇન્ડિયાનું ખાવાનું ડિસ્કવર કરે છે મેર વટાણો તો આ જોઈએ મેર બધા વટાય છે ને અહીંયા લોકો પણ ભૂતે કરવા આવે છે બધે તો આપણે એમ કહી શકશો કે આપણો જે આ ટૂરનો હતો આ ઓર્ગેનાઇઝેશન તે રહ્યું છે અલ્હમ્દુલિલ્લાહ હું આ બારામાં હું બહુ નહીં બોલું પણ બસ મને લાગે છે બધાને ખબર છે કે બસ અલ્હમ્દુલિલ્લાહ બધું સરખું પસાર થાય છે બસ કાલનો દિવસ છે હું બધા પાસે માંગણી કરું કે દુઆ કરે ને આમ જ બધું રહીએ ને અમે બધું સરખું તેરમીને કરી શકીએ ને જેટલા ગાન્યો છે એ લોકોને હું અટાણથી હું ફેલિસિતે કરું છું આપણે આ જ વખત છેલ્લા પ્રીમિયર ફોર ધ લિસ્ટવાર આપણે આ બૈરાઉનું કોંકુર રાખ્યું હતું ને ખરેખર સે આ વ્રે સુક્સે કે આટલી બૈરાઓ રહીમી કેટલી બૈરાઓ રેવિન્યોથી આવી છે મદાગાસ્કરથી ને આપણી પેરિસની ગામના બધા પણ બધી બૈરાઓ રહીમી આપણી પેરિસ ગામની એક બીજું પોઈન્ટ પોઝિટિવ એ પણ હશે કે આ બૈરાઓ બધી બે સાથમાં મળીને રહીમી કોને સાંસ્યો અને શાયદ કંઈ સગપણ પણ થઈ શકે કંઈ નવા જો શાદીના કહેરા હોય એકબીજા બધા વાતો કરીને બધું તો એ આપણા માટે એક પોઈન્ટ પોઝિટિવ કહેવાય કે આ ઓર્ગેનાઇઝેશન કરવાથી એકબીજાનો નવું કોનેક્શન પણ થાય અને નવા જોડા પણ થઈ શકે છે હા અલ્હમ્દુલિલ્લાહ
ગણાઈ ને પણ શોકે થશે હું જી બોલીશ હવે ગણાઈ ને પણ શોકે થાય પણ ઇન્શાલ્લાહ ખુદા ગવા છે ને ઇન્શાલ્લાહ આપણે ને આનો નતીજો 10-15 વર્ષ પછી આપણે આનું ખબર પડશે હું તમને સમજાવું આ ચીજ છે આ દેશમાં એટલું પ્રોબ્લેમેટિક છે કે આપણી છોકરીઓ ને છોકરાઓ 18 વર્ષ સુધી કોલેજમાં ભણતા હોય ટોપિયારા સાથે હોય ને બસ આ લોકો સાથે જ ફરતા હોય પછી શું થાય છે કે 18 વર્ષ પછી આપણે હું ને મારો દોસ્ત હોય કે અઝીમ તારી દીકરી છે ને મારો દીકરો છે તો આપણે બે જણા એકબીજા ઓળખે છે આપણે આ લોકોને પૈણાવી દે આપણે આ લોકોને ભેરા કરીને પૈણાવે એ ના બને એમ પોસિબલ છે કે એકબીજા છોકરા છોકરી એકબીજા વાતું ના કરી હોય એકબીજા જોયા ના હોય તમે કેવી રીતના લોકોને પૈણાવો આવી રીતના તો મને લાગે છે કે જી આપણે આ એકબીજાને ભેરા કરે છે લગભગ હું નથી કહેતો ટોટાલિટી લગભગ પણ બધી હિજાબમાં છે પરકોમ બધી જેમ લોકોને કરવું હોય આ લોકોનું કરે છે આપણી બધી લગભગ હિજાબમાં છે છોકરા છોકરી બધે વાતું કરે સાથે વાતું કરે ઓળખાણ કરે ને એકબીજાનું થાય તો એમાં કાંઈ વાંધો નથી શરિયત પ્રમાણે જો કોપરા પા પૂકવા આપણે આ લોકોને ભેરા ના કરે એમ જ હું જે લો દો લાર્જ જુ સુ લો પ્રેઝિડન્ટ જુ સુ જન કામેમ ભલે મારા સાઈ થઈ ગયા છે જો મેં કન્સિડર કોમ એન જન ને તમે જોયું હશે થોડોક વખત મોર 2 અઠવાડિયા મોર આપણે પારી બાન્યોમાં રાતના વિલાદત બાદ આપણે સવારે જે પૂર લે જન કહીરા હતા એ સા ફે અન સુકસે ફૂ સેટાદીર કે એટલા જન છોકરા મદગસ્કારના ફ્રાન્સના બધા જન આપણે જેટલા ભણે છે સે દે સેન્ટેન દે જન કે સે સો રેયુની મોહમ્મદી ઇમામ બરગા પછી જાતની જાતે જાતની જોઈમાં બધી છોકરી હિજાબમાંથી એકબીજા કોને સાસ કરે એમાં કાંઈ મનાઈ નથી ડોંક એ બહુ બધી હું મને કાંઈ કોઈને ઓલું હું એટલો હોશિયાર નથી કે બધેને હું કોમાન્ડી કરું કે તમે આમ કરો આ જમાતમાં નામ કરો પણ આપણે બહુ લાંબો વિચાર કરવાનો છે પૂર કે આ ચીજ ફેલાય બધી જમાતમાં ને ઇમ્પોર્ટન્ટ છે એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે એકબીજા જણને આપણે ભેરા કરે ને આ લોકોનું અંદર સગપણ થાય ને આ પડ્યા આ લોકો રીએ ને એટલે હું તમને કહું કે જે મારું એક્સટેન્શનનું પ્રોજેક્ટ છે એમાં ખાસ કરીને એ જ અમારો મકસદ છે કે યા ઉપર મદ્રેસાના સાલ થશે અડધા સાલ થશે ઓના થશે જોયના ને પિંગપોંગ ને બિયાર ને બધું રાખશું સાલ દો સ્પોર્ટ થશે નીચે આખું ટેરેન દો પેતંગ બાસ્કેટ વોલેનું થશે ને અલ્હમ્દુલિલ્લાહ હું રિમેસીએ કરું છું જેટલા અમને દેજા પ્રોમિસ દઈ દીધા છે અમને ફિનાન્સમાંનું તો હું આ લોકોને ખરેખર દિલથી હું રિમેસીએ કરું છું કે આ લોકો દેજા અમને ફિનાન્સમાં માટે પ્રોમિસ દઈ દીધા છે ને આપણે આ જો આ પ્રોજેક્ટ છું તો 10-15-20 વર્ષ પછી ખરેખર તમે અમે વખતે નહીં હોય પણ ઇન્શાલ્લાહ જેટલા હયાત હશે બધે જોશે કે આ વ્રેમાં આ જમાત પારી મારું નામ મન્નત કપૂર પણ જમાત પારીએ આ બધું કરી ગયા પૂર કે આપણા છોકરાઓ બધે યાં રહીએ ને યાં મોટા થાય યાં પૈણે ને યાં આ લોકોના છોકરાઓ પણ આવે બસ મેર્સી બોકો કે તમો આ અમુક તમારો ટાઈમ આપ્યા ખો જતી બીને જેથી કરીને આજે આ બીજો દિવસ હતો ટુર્નામાં એમાં આપણે તમારે પણ મત પૂછે તમારો આભી પૂછે અને બસ અમે દુઆ કરીએ છીએ કે જે આપણે તમો કાર્ય કરો છો જે ઘણા લોકો ખિદમત ગુજાર કાર્ય કરે છે કોમ માટે ખાસ કરીને આપણે જવાન દીકરા દીકરીઓનો પણ ખ્યાલ કરે છે તે સર્વે ઓર્ગેનાઇઝેશન જે સર્વે પ્રોજેક્ટો છે તેમાં કામયાબી મળે ઇન્શાલ્લાહ અને ફરીવાર આપણે ઇન્ટરવ્યૂ કરવાનો ઇન્શાલ્લાહ મોકો મળશે મેર્સી તમારો ખુદાહાફિઝ મેર્સી બોકુ તમે મને આ મોકો આપ્યો જરાક મારો મેસેજ ડિફ્યુઝે કરવાનો તમારું શુક્રિયા અદા કરું છું ને હું બધેને રિમેર્સી કરું છું ખોજા ટીવી ટેલિસ્પેક્ટેટરને કે તમે મને સાંભળ્યા ખુદાહાફિઝ મેર્સી